મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન બરોબર આપણે સ્કૂલ જાવું હતી ત્યાં સુધી ઓનલાઈન લેક્ચરમાં તમને પાઠ 13 ચુંબક સાથે ગમન બરોબર ચુંબક કોને કહેવાય, આકર્ષણ થાય, અપાકર્ષણ, SN2 બરાબર એ સુધી શીખવાડ્યું. હવે પાઠ 14 કયો 14 પાણી. પાણી તમે બધા સમજો છો ને, પાણી કોને કહેવાય બરોબર, રોજ તમે વાપરો છો પાણી, હા પાણી પીવા માટે બરોબર, કપડાં ધોવા, વાસણ ઘસવા, દરેક કામમાં આપણે પાણીની જરૂર પડે છે. પાણી વગર આપણને ચાલતું નથી, એટલે કે પાણી, હવે આપણને ખબર છે કે પાણી વગર ચાલતું નથી, પણ આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે, પાણીના સ્ત્રોત કયા, પાણી કેટલું છે, બધું આપણને ખબર હોવી જોઈએ. આપણે એના વિશે ખ્યાલ સમજવાનું છે કે પાણીનું મહત્વ કેટલું છે, પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, પાણીનો ટકાવારી કેટલી છે, અને આપણે ભવિષ્યમાં અત્યારે જો પાણી બચાવીશું તો પાછળ આપણને કેટલા ટકા પાણી મળશે, એટલે કે પાણીની ઉપયોગિતા વિશે શીખવાનું છે. એ ભરે સવારે જાય,
અને અત્યારે તો બધે શૌચાલય થઈ ગયા છે બરાબર એમાં પાણી આવ્યું એટલે બેઠા પછી ઘણું પાણી બગાડે રાખે એટલે બીજું ટોયલેટમાં પણ તમને પાણીની જરૂર પડે ત્રીજું પછી પાછું નાહવા જાવ બરાબર તો પણ પાણીની જરૂર પડે નહીં નાહો એટલે મમ્મીને પણ તમે ચા બનાવો ચા બનાવવા માટે પણ પાણીની જરૂર પડે પછી બપોરે તમે પાછા જમવાનું તો મમ્મી પાણી વગર તમે મમ્મી ક્યાંથી રસોઈ બનાવશે તો ના નહીં શાક બનાવી શકાય કે દાળ કે ભાત કે લોટ કે છેડી રોટલી ભાખરી પણ કોઈ વસ્તુ એવી નથી રસોઈમાં કે પાણી વગર બનાવી શકાય એટલે રસોઈમાં પણ પાણીની જરૂર પડે છે એ પછી મમ્મીને જુઓ તમારા કપડાં ધોવા માટે એ રસોઈ બનાવી એ એઠા વાસણ ઘસવા માટે ફળિયું સાફ કરવા ઘરમાં રસોડું સાફ કરવા કે ઘરમાં પોતું મારવા માટે દરેક જગ્યાએ પાણીની જરૂર પડે છે આ તો આપણે પ્રગત પર્સનલ પાણીની એ સિવાય પણ તમે જુઓ ઉદ્યોગોમાં જુઓ ઉદ્યોગોમાં પણ પાણીની જરૂર પડે છે બરોબર ઉદ્યોગોમાં પાણી વગર ચાલતું નથી અને દરેક ઉદ્યોગોમાં બરાબર આને આપણે ગેસ ઉપર ગરમ કરીએ છીએ શું કરીએ છીએ
ગેસ ઉપર ગરમ કરીએ છીએ. બરાબર, આ પાણી ક્યાં જશે? વરાળ. એમ શું બનશે? ઉપર છે પાણી એટલે વરાળ બનશે. આ વરાળ ઉપર જે વાદળો છે, બરાબર, અને વાદળો છે જે વાદળો એમાં થાય છે. નાનું પહેલા નાની એક ટીપા ભરાય, પછી બીજું ટીપું ભરાય, એમ કરીને અહીં જમા થાય છે. આને શું કહેવાય? બાષ્પીભવન. શું કહેવાય? અહીંથી આમ જાય એને બાષ્પી ભવન. બરાબર, શું કહેવાય છે? બાષ્પીભવન કહે છે. એટલે આ બાષ્પભવન આકાશમાં ઉડે છે તેને શું કહેવાય? બાષ્પીભવનની ક્રિયા કહે છે. પછી હવે ઘનીભવન કોને કહેવાય? એટલે જળચક્ર. આના પછીના લેક્ચરમાં તમને જળચક્ર વિશે સમજાવ્યું. બરાબર, તો જળચક્ર કોને કહેવાય? એને. અત્યારે બાષ્પીભવન અને ઘનીભવન, તો બાષ્પ ઠંડી પડી પ્રવાહીમાં ફેરવાય તે ક્રિયાને, અહીં લખું છું યાદ તમને દેખાતું નથી તેના માટે, બરોબર, ત્યાં તમને દેખાતું નથી એટલા માટે હું અહીં લખું છું તે ક્રિયાને, બરોબર, ઘનીભવન કે સંવનન કહે છે. શું કહે છે? ઘનીભવન કે સંવનન કહે છે. બરોબર, હવે આ વસ્તુ જો, આ તમને બાષ્પીભવન સમજાવ્યું. ચલો, દેખાય છે બધાને? દેખાયું હવે? આ બાષ્પીભવન સમજાય. બરોબર, હવે ઘનીભવન કોને કહેવાય? તો આ પાછળ વરાળ છે. બરોબર, આ બધા વાદળની આગળ આપણે વરાળ જામ થઈ ગઈ. બરોબર, હવે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે અહીંયા આગળ કોઈ કપડું લીધું. બરોબર, કપડા ઉપર આપણે એક ટીપું, બે ટીપું, ત્રણ ટીપું તમે પાણીના નાખ્યા ઉપરથી કે નીચેથી વરાળ વાળા, તો જ્યાં સુધી કપડાની ક્ષમતા હશે ત્યાં સુધી એ એને ચોંટી રહેશે કે એ શોષશે, પણ વધારે પડશે તો શું થશે? શું થશે? એ ટપકા પડીને નીચે પડશે. કોટન તમારો રૂમાલ છે, તમે ભાર દબાઈને નીચે એને ભરો પડશો તો નહીં નીતરે, પણ જો એને એમ નેમ કરશો તો શું થશે? ધીમે ધીમે ટપક ટપક નીચે આવશે. એટલે આ જે છે વરાળ ભેગી થઈ અને વાદળ બને. બરોબર, આ વાદળ બને, એ વાદળો શું થાય છે? એનો ભાર જ્યારે ઝીલી ના શકે એટલે પાછા ક્યાં થાય છે? પૃથ્વી ઉપર પાછા ફરે છે. આને શું કહે છે? આમ આવે. કેવી રીતે આવે? આમ. અને આ આમ આવે, આ ઉપર જાય. બરોબર, આ નીચે આવે. આને શું કહેવાય? સંવનન અથવા ઘનીભવન. પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે સંવનનને બીજા કયા નામે ઓળખાય છે? કાં તો ઘનીભવનને બીજા કયા નામે ઓળખાય છે? તો એને સંવનનના નામે ઓળખાય છે. હવે એક બીજો પ્રશ્ન, એ પૃથ્વીનો બે તૃતીયાંશ ભાગ કયો? બે તૃતીયાંશ એટલે આપણી જે પૃથ્વી છે, આખી આપણી આ પૃથ્વી, એનો બીજો ભાગ, બરોબર, બે ભાગ પાણીથી ઘેરાયેલા છે. ધારો કે આપણે આ ત્રણ ભાગ ગણીએ, બરોબર, પૃથ્વીના, તો આ ત્રણ ભાગમાં આ બે ભાગ શું છે? પાણીથી ઘેરાયેલા છે અને એક જ ભાગ જમીન છે. બે તૃતીયાંશ ભાગ પાણીથી ઘેરાયેલો છે. પાણીનો મુખ્ય ભાગ સમુદ્રો અને મહાસાગરોમાં સંગ્રહાયેલો છે. એ તો સાચી વાત છે. સમુદ્ર મોટા હોય એમાં પાણી કેવું હોય? વધારે હોય છે. સમુદ્રો અને મહાસાગરો. મુખ્ય ભાગ સમુદ્ર અને મહાસાગરોમાં સંગ્રહાયેલો છે. આમ છતાં આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો મહત્વનો ભાગ ભજવે છે. શેનો ભાગ ભજવે છે? મહત્વનો. તમે જુઓ, અત્યાર સુધી આપણે પાણી કેવું હોય છે? ખારું. બરોબર, ખારું પાણી હોય છે, તો હવે ધીમે ધીમે એનું શુદ્ધિકરણ કરી અને આપણા સુધી બહાર એ પાણી આવવામાં આવે છે. પણ મહત્વનું તમે સમજો કે ટીચર, એ તો ખારું પાણી છે, તો એ આપણને કેવી રીતે મહત્વનું? તો તમે જુઓ, આજુબાજુ પાણી છે, સમુદ્રમાં પાણી છે. બરોબર, સૂર્યના તાપમાન ગરમ થાય છે. પાણી ગરમ થાય કે ના થાય? થાય. તો એનું શું થાય? બાષ્પીભવન થાય. એનું જ્યારે વધારે બાષ્પીભવન થાય એટલે ઉપર વરાળ દ્વારા વધે શું થાય? વાદળો વધારે બંધાય અને
એ મહત્વનો ભાગ ભજવે છે. મને દરેક આ તો તમે ઉગ્રું નથી, બાકી આપણે ઓફલાઈન હોય ને તો ઘણા બાળકો પૂછે છે કે ટીચર મહત્વનો ભાગ એટલે કેવી રીતે, કારણ કે આપણે સમુદ્રનું પાણી તો પીતા નથી કે સમુદ્રનું પાણી આપણને કોઈ કામમાં આવતું નથી, તો કેવી રીતે મહત્વનો? તો આ રીતે, કેવી રીતે કે સમુદ્ર ઉપર જે ગરમી આવે સૂર્યદાદાની, એનાથી વરાળ પર ગરમ થાય પાણી અને આકાશમાં જાય, એ આકાશથી વાદળ બંધાય અને એ વાદળ પાછા વરસાદ રૂપે જમીન ઉપર પાછા આવે અને એ આપણને વરસાદ કામમાં આવે. એ માટે સમુદ્રો અને મહાસાગરો આપણા માટે મહત્વનો ભાગ ભજવે છે. હવે પ્રતિદિન
પાણી વપરાય છે. ધારો કે મારા પરિવારમાં પ્રતિદિન બરાબર કે એટલે એક દિવસનું આટલું પાણી વપરાય છે. બરાબર કે ધારો કે એક દિવસમાં આખા મારા પરિવાર 450 લિટર પાણી વપરાય છે. હવે 5 માણસ છે, 5 માણસનું થઈ ગયું. તેનો અચૂક ખ્યાલ આવ્યો હશે. આ જાણકારીનો ઉપયોગ કરીને ગણતરી કરો કે તમારા પરિવારને એક વર્ષમાં કેટલા પાણીની જરૂર પડશે. એટલે કે 450 × 365 કરવાના, જે જવાબ આવે એટલા લીટર પાણીની મારે એક વર્ષમાં જરૂર પડે છે. હવે પાણીના જથ્થાને પરિવારના સભ્યો સાથે વિભાજિત કરો. આ તમારા એક સભ્યને એક વર્ષ માટેની પાણીની જરૂરિયાતનો જથ્થો છે. તપાસો કે તમારા ગામ અથવા શહેરમાં કેટલા લોકો વસવાટ કરે છે. હવે તમે જાણ્યું હશે કે પ્રતિ વર્ષ તમારા ગામ અથવા શહેરને કેટલા પાણીની આવશ્યકતા રહેલી છે. તમે એવા ઘણા બધા કાર્યોની યાદી બનાવી છે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો. શું તમે વિચાર્યું છે કે આપણે પાણીની આવશ્યકતા આ પ્રકારની પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે? આપણે ઘઉં, ચોખા, અનાજ, શાકભાજી તથા એવી અનેક ખાવાની વસ્તુઓનો ઉપયોગ પ્રતિદિન કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક રેસા જેનો ઉપયોગ આપણે કપડાં બનાવવા માટે કરીએ છીએ તે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. શું તેને ઉછેરવા પાણીની આવશ્યકતા નથી હોતી હોય છે? શું તમે પાણીના અન્ય બીજા ઉપયોગો વિચારી શકો છો? તો હા, આપણા ઉપયોગની લગભગ બધી વસ્તુના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ જરૂરી છે. એટલે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે. હવે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો તમારા ઉપયોગ માટે પાણી તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો? નદી, સરોવર, તળાવ, કૂવા, હેન્ડપંપ વગેરેમાંથી. બરાબર, તો કેટલાક એવું પણ કહે છે કે અમને નળ દ્વારા પાણી મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? આપણે તો બીજ કહીએ છીએ કે ભાઈ મારા તો ઘરમાં આ નળ છે, આ પાણી આવે છે, પણ કોઈ વખત પાણી નહીં આવતું ખબર છે? તો એ આગળવાળા નામ છોડે તો પાણી આવે નહીં. પણ પાણી ક્યાંથી આવે છે એ આપણે વિચારવું પડે. નળ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે પાણી પણ કોઈ સરોવર, નદી કે કૂવામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને જેની વહેંચણી પાઇપોના નેટવર્ક વડે કરવામાં આવે છે. આપણામાંથી પ્રત્યેકના ઘરે પાણી પ્રાપ્ત કરવાની રીત અલગ હશે. આપણા બધા પાણી માટેના સ્ત્રોત એક સરખા છે. બધાને ઘણાને અંડરગ્રાઉન્ડ લેવું પડે છે, ઘણી જગ્યાએ હેન્ડપંપની જગ્યાએ સુવિધા છે. બરાબર, પણ મૂળ તો આપણા સ્ત્રોત તો એક જ કે તળાવ, સરોવર, નદી અને કુંવર. આપણી ચર્ચામાં આપણે કેટલાક પાણીના સ્ત્રોતનો ઉલ્લેખ કર્યો. આ તળાવ, નદી, સરોવર તથા કુવાઓમાં ભરવા માટેનું પાણી હવે ક્યાંથી? આપણે નદીમાં તો આખું પાણી નળચકલીમાં આવે છે, એ તો આપણે ક્યાંથી લઈ જઈએ? કુવા બોરમાં આવતી આવે છે, પણ એમાં પણ પાણી ક્યાંથી આવે છે? તો વરસાદ દ્વારા. તમે જાણો છો કે પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. આ પાણીનો મુખ્ય ભાગ સમુદ્ર તથા મહાસાગરો છે. સમુદ્ર તથા મહાસાગરોના પાણીમાં ઘણા બધા ક્ષાર વગળેલા હોય છે, જેથી પાણી ખારું હોય છે. તે પીવામાં અયોગ્ય તથા ઘરની અન્ય ખેતીના તથા ઉદ્યોગોની પ્રવૃત્તિ માટે ઉચિત નથી, કામમાં આવતું. કદાચ તમે એસટી કોલિંગ દ્વારા 1798માં લખવામાં આવેલ કવિતા રાઇન ઓફ ધ એન્સર મરીનીની આ પંક્તિ સાંભળી છે. બધી જ જગ્યાએ છે પાણી, પાણી, પાણી પીવા માટે નથી એક ટીમ્પું પાણી. બધી જગ્યાએ સમુદ્રમાં તમે જાઓ, સમુદ્ર કિનારે પાણી હોય પણ તમને પીવા માટે એક પણ ટીમ્પું પાણી મળતું નથી. અહીં કવિએ મહાસાગરમાં ખોવાયેલા કોઈ જહાજના નાવિકની કરુણ ગાથાનો ઉલ્લેખ કરેલો છે. છતાં પણ આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો એક મહત્વનો ભાગ ભજવે છે. શું તમને આશ્ચર્ય લાગે છે? આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ તે ખારું તો હોતું નથી. આપણામાંથી ઘણા બધા લોકો મહાસાગરથી અનેક દૂરના અંતરે રહે છે. શું આવા સ્થળો પર પણ પાણીની શુદ્ધતા મહાસાગરો દ્વારા સંભવ છે? મહાસાગરોનું પાણી આ તળાવો, સરોવરો, નદીઓ તથા કુવાઓ સુધી કેવી રીતે પહોંચે છે જે આપણને પાણી પૂરું પાડે છે?
એવું શા માટે કહે છે કે આ સ્ત્રોતનું પાણી ખારું નથી? આપણે તે સમજવા માટે હવે જળ ચક્ર વિશે જાણવું આવશ્યક છે, જે હું તમને આગળના લેક્ચરમાં સમજાવીશ. અહીં આપણે આટલા સુધી શીખ્યા. હવે આ મેં જે સમજાવ્યું છે એ બધું તમારે યાદ રાખવાનું અને આ જે મેં લખાયું છે એ તમારે લખવાનું અને ફોટો પાડી અને મને મોકલવાનો છે. આ તમારો લેક્ચર નંબર 1. ત્યાર આવતા લેક્ચરમાં હવે મળીશું. ત્યાં સુધી ગુડ બાય બાળકો.